સુરતના ઇતિહાસમાં પહેલીવાર સુરત શહેર પોલીસ કમિશનર વગર ચાલી રહ્યું છે. ત્યારે દિવસે ને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ નબળી પડતી હોય તે રીતે બે દિવસમાં સુરત શહેરમાં ત્રીજી હત્યાનો બનાવ બન્યો. વરાછા અને લિંબાયતની હત્યાના બીજા દિવસે ખટોદરા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા થઈ. સુરતની જૂની સબજેલ નજીક ત્રણ આરોપીઓએ એક યુવકને જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખટોદરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય હનીફ અમીર ખાનની હત્યા કરવામાં આવી. જૂની સબજેલ નજીક 3 જેટલા લોકોએ મળીને યુવકને જાહેરમાં જ ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો. યુવક માન દરવાજા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હત્યારાને અંજામ આપી આરોપીઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકના સંબંધી શાહરૂખે કહ્યું કે મારા ભાઈને તેના મિત્રો ઉઠાવી ગયા હતા, માન દરવાજાથી સબજેલ પાસે લઈ ગયા અને ત્યાં જઈને આરીફને ફોન કરવા કહ્યું. બાદમાં આરીફને પોલીસનો બાતમીદાર હોવાનું કહી એઝાઝ અહેમદ સહિત ગોપાલના લોકોએ માર મારવાનું શરૂ કર્યું. એ લોકો એમડી ડ્રગ્સ વેચતા હોવાનો આરોપ પણ વધુમાં શાહરૂખે મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ये पहले मेरे भाई को, मेरे भाई के दोस्त को उठा के लेके गए उसकी दुकान पे थे चाकू बता के, बोले तू उसको शटल वटन बंद करके, बोले तू चल, बोले उसको चाकू वाकू लगा के मांग दरवाया विस्तार से लेके गए सब जेल पास लेके गए. फिर उसको बोले चल, बोले आपको अनिप को फोन लगा. उसने अनिप को फोन लगाया तो अनिप आया उधर, उसके बोलने पे अनिप आया उधर, आने अनिप को डायरेक्ट लोगों ने मारना चालू कर दिया. बोले तू हमारी बात नहीं देता, बोले पुलिस का बात नहीं रहा. बोले एजाज का भाई और दूसरे तीन चार जन थे, अज्जू अकबर ये सब साथ में थे ये लोगों, और गोपाल ये लोगों, सब ज्यादा ही जनते हैं, बाकी के नाम नहीं पता है मेरे को. क्या धंधा क्या करते हैं ये लोग? एमडी बेचते हैं मांग दरवाजे में. पहले पुलिस ने पकड़ी थी? नहीं, उनकी पुलिस ने पकड़ी कभी.